આલીપુર હાઈસ્કૂલમાં ગણતંત્ર દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી. કેએનબી સાર્વજનિક હાઈસ્કૂલ આલીપુરમાં ગણતંત્ર દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં મેનેજિંગ ટ્રસ્ટી શ્રી સલીમભાઈ પટેલ, શ્રીમતી ફરીદાબેન પટેલ, સરપંચ શ્રી નરેશભાઈ, તલાટી શ્રી કમલેશભાઈ, ડેપ્યુટી સરપંચ શ્રી ઝાકીરભાઈ ટાઈ, આસિફભાઈ લોરગટ, ગનીભાઈ, યાસીનભાઈ રાજા, સોએબ મનસુર, ઇમરાનભાઈ આકુડી તેમજ ગામના વડીલ શ્રેષ્ઠીઓ વાલીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનો પ્રારંભ મેનેજિંગ ટ્રસ્ટી શ્રી સલીમભાઈ પટેલના હસ્તે ધ્વજવંદન દ્વારા કરવામાં આવેલ હતો. વિદ્યાર્થી તાઈ મોહમ્મદ અમાનની કિરાયત બંદગી બાદ સાઈના બેન અને જીલનબેનના માર્ગદર્શન હેઠળ પાઠવી વિભાગના નાના ભૂલકાઓ દ્વારા વેલકમ સોંગ રજૂ કરી અતિથિઓનું સ્વાગત કરવામાં આવેલ હતું. શાળાના શિક્ષક શ્રી જીતેન્દ્રભાઈ પટેલ દ્વારા ઉપસ્થિત અતિથિઓને પોતાની આગવી શૈલીમાં શાબ્દિક આવકાર આપવામાં આવેલ. માધ્યમિક વિભાગની બાળાઓ દ્વારા કર્ણપ્રિય મધુર દેશભક્તિ ગીતની રજૂઆત કરવામાં આવી હતી. સાથે જ પ્રાથમિક વિભાગના આચાર્ય શ્રી સુમૈયાબેન અને વિજ્ઞાન શિક્ષિકા નિધિબેનના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક વિભાગના વિદ્યાર્થીઓએ દેશદાજ વ્યક્ત કરતી માઇમકૃતિ રજૂ થઈ હતી. સાથે જ સિનિયર થી લઈ ધોરણ 3 સુધીના વિદ્યાર્થીઓએ શિક્ષિકા યાસ્મીનબેન અને કલ્પનાબેનના માર્ગદર્શન હેઠળ બમ બમ બોલે ડાન્સ રજૂ કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓ દ્વારા સ્વરચિત એવી 15 વિજ્ઞાન ગણિત કૃતિઓ ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં મૂકવામાં આવી હતી, જેમાં રોબોટિક અને સેન્સરયુક્ત કૃતિઓ અટલ લેબના કન્વીનર શ્રી ડેરિકભાઈ અને શાળાના વિજ્ઞાન શિક્ષક શ્રી ઇસ્માઇલભાઈ, ભૂમિકાબેન, દર્શિકાબેનના માર્ગદર્શન હેઠળ ગણિત વિજ્ઞાનના વિવિધ વિષયોને બાળ વૈજ્ઞાનિકોએ રજૂ કર્યા હતા. શાળાના અંગ્રેજી શિક્ષક શ્રી આરિફભાઈ સૈયદ દ્વારા પોતાની આગવી અસરકારક શૈલીમાં શાળાનો વાર્ષિક અહેવાલ રજૂ કરવામાં આવેલ હતો. પ્રમુખ શ્રી સલીમભાઈ પટેલ સાહેબે પોતાના ઉદ્બોધન થકી બાળકોને ઉત્સાહિત કર્યા હતા અને દેશના ભાવિ માટે બાળકોનું યોગદાન કેટલું જરૂરી છે એ બાબત રજૂ કરી હતી. શિક્ષકોની નિષ્ઠા માટે એમને અભિનંદન પાઠવ્યા હતા. આચાર્ય શ્રી સભીભાઈ વોરાએ શાળાના ભાવિ આયોજન વ્યક્ત કરી વિદ્યાર્થીઓ, વાલીઓ, દાનવીરો અને ગ્રામજનોને પ્રોત્સાહિત કર્યા હતા. શિક્ષક શ્રી પ્રકાશભાઈ લાડ દ્વારા ઉપસ્થિત મહેમાનોનો આભાર વ્યક્ત કરવામાં આવેલ હતો. સમગ્ર કાર્યક્રમને એક સૂત્રે બાંધનાર ઉદ્ઘોષક સબીરભાઈ અસવાટ દ્વારા મનમોહક શાયરાના અંદાજમાં સંચાલન કરવામાં આવેલ હતું. ગુડ મોર્નિંગ. મારું નામ પટેલ મહુલ. મારું નામ મેઘા ભાવે છે. આપણે જાણીએ છીએ કે આર્મી કેમ્પ ફોર્મ કે જ્યાં સાંકડી જગ્યા હોય ત્યાં આપણે માણસ જઈ શકતો નથી અને માહિતી મેળવી શકતો નથી, તેથી આર્મી ફોર્સે ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને ઘણું બધું નુકસાન થાય છે. ગુડ મોર્નિંગ. મારું નામ પટેલ મીત છે. અને મારું નામ માસ દિવાન છે. અમારા પ્રોજેક્ટનું નામ એન્ટી સ્લીપ અલાર્મ ફોર ડ્રાઈવર છે.